દોસ્તો, પૂજ્ય લાલ બાપુ સાથેના સંત સંઘનો હવે બીજો ભાગ સાંભળીએ. થોડીક વાત એ કરવા માંગુ છું કે જગદંબા રાંદલમાં સૂર્યનારાયણના પત્ની હોય એમાં શું ઘડે તો ઘણાને ખબર નથી. કે એક લોટો તેડે તો હાલે, કે એકી ના હાલે, બે કી તેડવા પડે, કા બે, ચાર, છ, આઠ, દસ, બાર, ડબલ જ તેડવા પડે. સ્વરૂપ તો એનો જ છે, રાંદલનું જ સ્વરૂપ છે, પણ બે લોટો હોય. એનું કારણ જે માતાજી પડછાયા રૂપે અહીંયા સંગનાને રાખી ગયા હતા, સંગના માતાજી એ રાંદલને તેરી એટલે ભેરી સંગના માતાજીને ભેરા તેડવા પડે છે, એટલે બે લોટા છે. બીજું, સૂર્યનારાયણના પત્ની જગદંબા રાંદલ આજે એને તેડીએ છીએ આપે, માનવી શણગારીએ છીએ, બટુક ભોજન કરાવીએ છીએ, આખી રાત જાગરણ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ અંધશ્રદ્ધા કેટલી છે એની વાત કરી રહ્યો છું. બહેનો અને ભાઈઓમાં તમને માતાજી તેડવાનો વિચાર આવ્યો હોય તો એ માતાએ તમને વિચાર મોકલો છે, તમને સગવડ આપી છે, તમને સમય આપ્યો છે, અને બધું આપનાર ઈ છે. અને એને તમે તેડ્યા તો એ સારા વારે તમારા ઘરમાં મા પધરામણી કરી ગયા છે, આવી ગયા ધામધૂમથી નિર્વિઘ્ને, કોઈ પણ કાર્યની ઓલી વિના. ઉત્સવ સારામાં સારો ઉજવાય જાય એટલે માની હાજરી છે એવું માની લેવું જોઈએ. તો બેનો ના માને, એ રાંદલમાંનો ભૂવો કા ભૂઈ આવે, એ ધૂણે, પછી એને પૂછે આખાનું કે માને પૂગી ગયા કે ના પૂગી ગયા લોટા. આ માં હચોળી તમારે સામે બેઠી છે, માં તમારા કાર્યમાં આવી છે. આજ એને મેલી અને તમે માણાને પૂછો કે પૂગ્યા કે નથી પૂગ્યા, એટલો વિશ્વાસ તમને માં માથે નથી થતો? એક તો ખાતરી કરી લેજો, પુરુષ કે બેનો ગમે તે હોય, માણસનું મનુષ્ય શરીર અપવિત્ર છે, મળમૂત્રથી ભરેલું છે, વિકારોથી ભરેલ છે, દ્રષ્ટિ અપવિત્ર છે, વિચાર અશુદ્ધ છે. એ શરીરમાં, મનુષ્યના શરીરમાં દેવ કોઈ દી આવતા જ નથી, કોઈ દેવ નહીં, કોઈ દેવી નહીં. ન્યા જ આપણી ભૂલ અને અંધશ્રદ્ધામાં આજ માણસ અટવાણું છે. માતાજીની પ્રાર્થના કરતા હો, ભક્તિ કરતા હો, સાધના કરતા હો.